કર્મ અનુસાર ઇન્સાનને મનુષ્યનો જન્મ મળે છે કે બીજા કોઈ પણ યોનિ પશુ અથવા જાનવરનો જન્મ મળે છે આ પ્રશ્ન જરા પીચી દો છે ખબર નથી મને કેટલાક લોકો કહે છે કે મનુષ્ય એકવાર થઈ ગયા અમીબાથી શરૂ કર્યું ચોરાસી લાખ યોનિઓ પાર કરી છેવટે મનુષ્યબઈના હવે મનુષ્યબયના પછી પાછું તમે અમીબામાં નહીં જઈ શકો કે પાછા કૂતરાની યોનીમાંથી છેલ્લે સૌથી વાંદરા હતા એમ કે છે વાનરમાંથી પછી મનુષ્ય થયા હવે વાનરમાંથી એ ઇવોલ્યુશન થઈ ગયું હવે મનુષ્યભાઈના મનુષ્યમાંથી પાછા વાનર બનશે મને તો નથી લાગતું પણ એવું છે કે વાનર જેવો સ્વભાવ એનો થશે આવતા જન્મમાં કદાચ ગધેડો નહીં બને પણ ગધેડા જેવો સ્વભાવ થશે ને બધાને લાત મારશે કદાચ કૂતરો નહીં બને કૂતરો એના કર્મમાં લખ્યો છે કે કૂતરા જેવો થા તો કૂતરાને જેમ ભો ભો કરશે પણ કૂતરાની યોની નહીં મળે પણ કેટલાક લોકો માને છે યોની મળી શકે પણ કેટલાક લોકોને જેમ મનુષ્ય યોની મળશે પણ એને દુઃખ તો ભોગવવું પડશે કર્મનો સિદ્ધાંત અક્ષુણ છે જેવું કરશો એવું પામશો જેવું વાવશો તેવું લણશો સારા કામ કરશો સારું ફળ મળશે ખરાબ કામ કરશો ખરાબ ફળ મળશે આપણા બહુ જન્મોના પુણ્ય હતા બહુ જન્મોના પુણ્ય હતા તો આપણને મનુષ્ય દેહ મળ્યો અને મનુષ્ય દેહ મળ્યો પાછું આપણે અહીંયા બેઠા છીએ વિવેક હોલમાં આ તો શકીએ આમાં તો કોઈ નકારી નહીં શકે તમે આટલા વખતે તમે બેઠા છો એ તો હકીકત છે આ કંઈ સ્વપ્ન નથી જાગ્રત અવસ્થામાં આપણે બધા બેઠા છીએ આ કંઈ ઊંઘમાં નથી આપણે આ સાચી વાત છે કે આપણે બેઠા છીએ આ કંઈ નાની વિષયની વાત નથી બધાએ ન બેસી શકે બહારમાં કેટલા લોકો છે કરોડો કરોડો લોકો છે જે સત્સંગમાં નથી જતા મનુષ્યાનામ સહસે કશ્ચિત કશિત યતતિ સિદ્ધ એ સિદ્ધાનામ સિદ્ધાના કશ્ચિન મામ વ્ય તત્વતા ભગવદ્ ગીતામાં શીખી શકાય હજારો હજારોમાંથી માત્ર એક મનુષ્ય જ મને પામવાનો પ્રયત્ન કરે છે ને એવા હજારો હજારમાંથી એક જ મનુષ્ય મને પામે છે તો વિચાર કરો આપણે હજારો હજારોમાંથી એક છીએ તો કેટલા ભાગ્યશાળી છીએ દુર્લભમ એવં એ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય આદિશંકરાચાર્ય કહે છે ત્રણ વસ્તુઓ અતિ દુર્લભ છે માત્ર ઈશ્વરની કૃપાથી જ મળે છે કઈ કઈ મનુષ્યત્વમ મનુષ્ય જન્મ મુક્ષમ મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા દુઃખોમાંથી બધા દુઃખોમાંથી અજ્ઞાનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા અને ત્રીજું મહાપુરુષ સંશ્રેય મહાપુરુષોનો સત્સંગ આપણને ત્રણેય મળી ગયા છે આપણે કેટલા ભાગ્યશાળી છીએ ખૂબ આપણા પુણ્ય છે પ્રભાવ છે ખૂબ ઈશ્વરની આપણા ઉપર કૃપા છે કે આપણે વિવેક હોલમાં બેસીને સત્સંગ કરી રહ્યા છીએ અને આ બધી વાતોનો વિચાર કરી રહ્યા છીએ ખૂબ આપણે ભાગ્યશાળી છીએ હવે એનો ફાયદો ઉઠાવી અને આપણે આગળ વધવાનું છે માટે તો હવે આપણે એવા કર્મ કરીએ કે જો આપણે એવું બની શકે કે આને આ જન્મમાં પણ આપણને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે અને મનુષ્ય આપણને આના પછી મનુષ્ય જન્મ નહીં મળે કોઈ પણ જન્મ નહીં મળે આપણે મુક્તિ મળી જશે મુક્તિ પણ બે પ્રકારની હોય છે કેટલાક લોકો પૂરી મુક્તિ ચાહે છે કેટલાક લોકો ક્રમ મુક્તિ ચાહે છે પૂરી મુક્તિ વિદેય મુક્તિ કે સીધા પછી બ્રહ્મમાં લીધ થઈ ગયા અને કેટલાક કે છે નહીં અમે ભગવાન સાથે લીલા કરવા માગીએ છીએ એ સાયુજ્ય સાયબી સામીપ્ય સાલોક્ય ઘણી પ્રકારની મુક્તિ હોય છે કેટલાકો છે ના અમે ઈશ્વરની સાથે રહેવા માગીએ છીએ અમે વૈકુંઠ લોકમાં ભગવાન સાથે રહેવા માગીએ છીએ અમે કૈલાસમાં શિવજી સાથે રહેવા માગી છું અમે રામકૃષ્ણ લોકમાં રામકૃષ્ણદેવ સાથે રહેવા માગીએ છીએ તો એ લોકોને એ પ્રકારની મુક્તિ મળશે જેને જે પ્રકારનું અને આના જન્મમાં થઈ શકે છે જો આપણે બરાબર સાધના કરીએ તો અને જો ન કરીએ તો કોઈ પણ આપણી સાધના વિફળ નહીં જાય આપણને આવતા દિનમાં હદી વધારે સારો જન્મ મળશે વધારે સારી આપણને સાધના માટેની બધી સફ જે તકો મળશે પણ આપણો તો ઉપાય આપણો તો લક્ષ્ય એવું જ હોવું જોઈએ કે આની આ જન્મમાં આપણે આ રમત જીતી લઈએ અને જે જીવનનો લક્ષ્ય છે ઈશ્વર પ્રાપ્તિ કરીને આપણે એ મોક્ષ પ્રાપ્તિ થઈ જાય મુક્તિ પ્રાપ્ત થઈ જાય બધા દુઃખોમાંથી નિવૃત્તિ થાય બધા અજ્ઞાનમાંથી નિવૃત્તિ થાય અને અનંત સુખ અનંત જ્ઞાન અનંત જીવન આપણને મળે અમરત્વ મળે આપણને જે મરવાનું છે તો શરીર છે પણ આત્મા અમર છે એનું ભાન આપણને થાય એ જ અમરત્વ છે આત્મા અમર છે પણ આપણને એની એની અત્યારે એની આપણને એનું જ્ઞાન નથી એ જ્ઞાન આપણને મળે તો આવી રીતે એ થઈ શકે છે માટે આપણે આવતા જન્મનો વિચાર જ નથી કરવાનો મનુષ્ય મળે એ પણ નથી આપણે ચાહતા દેવતાઈઓની મળે એ પણ નથી ચાહતા સ્વર્ગમાં જાશું તો દેવતા બનશો પણ દેવતાને પણ પાછું મનુષ્ય બનીને જ ઈશ્વર પ્રાપ્તિ કરવી પડે છે એને પાછું આવવું પડશે અહીંયા એના કરતાં આપણે ડાયરેક્ટ ફ્લાઇટ જ લઈ લઈએ સીધી ફ્લાઇટ આપણે હોપિંગ ફ્લાઇટ જ જવું નો હોપિંગ ફ્લાઇટ સીધી ડાયરેક્ટ ફ્લાઇટ સીધું ભગવાન પાસે એના માટેનો પ્રયત્ન આપણે કરવાના છે